नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 7 માં सामाजिक विज्ञान विषय में प्रकरण 4 मध्ययुगीन स्थापत्यो शहरों वेपारी અને કારીગરો એની સમજ મેળવવાની છે। મધ્યયુગીન સ્થાપત્યો કયા કયા છે એમાં શું વાત આવે છે એની બાબતની આપણે વિગતે ચર્ચા કરીએ। ફ્રેન્ડ્સ સમજીએ, સૌથી પહેલું આપણા પાઠનું ટોપિક છે નામમાં મધ્યયુગીન સ્થાપત્યો। મધ્યયુગમાં સ્થપાયેલા સ્થાપત્યો, પણ મધ્યયુગ કોનો? ભારતનો। ભારતીય શિલ્પકલા જે કહી શકાય, બાંધકામ જેને આપણે કહીએ છીએ, સ્થાપત્ય એટલે શું? જે જુદા જુદા બાંધકામો થયા એ બાંધકામોની બાબત આપણે અહીંયા મધ્યયુગના સમયકાળ દરમિયાન જે થયા એની વાત સમજવાની છે। આ ભારતનો સ્થાપત્યનો જે વારસો છે, શિલ્પ સ્થાપત્ય, સ્થાપત્ય એટલે શિલ્પ સ્થાપત્યની જે કંઈ કલાકૃતિઓને જે કંઈ બાંધકામો થયા છે એ ભારતના સંસ્કૃતિના અપ્રતિમ એવા અનોખા છે। અને ભારતીય સંસ્કૃતિનો આપણો ઐતિહાસિક વારસો પણ કહી શકાય। ભારત દેશ જે છે એ કલા અને સ્થાપત્ય, આ કલા અને સ્થાપત્ય ભારત દેશનું સમૃદ્ધ છે। સાંસ્કૃતિક એટલું બધું પુષ્કળ છે કે જે એ સાંસ્કૃતિક અને આ સ્થાપત્યનો વારસો એટલો બધો ભવ્ય છે જેના કારણસર આ ભારતનું સ્થાપત્ય જે છે એ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે। પ્રાચીન કાળથી જ, બહુ પહેલાના સમયથી જ આપણે ભારત દેશના કોઈ પણ પ્રદેશની વાત જોઈએ તો દરેક સમયગાળો જુઓ કોઈ પણનો, તો દરેક સમયગાળા દરમિયાન જુદા જુદા પ્રદેશોની અંદર જુદા જુદા બાંધકામો થયા। મૌર્ય યુગ હતો, એ સમયે સ્તૂપોની રચના થઈ, સ્તંભલેખો આલેખાયા, અને અનુ મૌર્ય યુગ દરમિયાન તો એના સમયગાળ પછીનો જે સમયગાળો હતો એમાં ગાંધાર અને મથુરા શૈલીના સ્થાપત્ય, અલગ અલગ પ્રદેશની બાંધકામ કરવાની જે રીત છે, જે ઢબ છે, એ કંઈક અલગ અલગ છે। ગુપ્ત સમયકાળ દરમિયાન રાજમહેલો બંધાયા, સ્તૂપો બંધાયા, વિહારો, જુદા જુદા મોટા ભવનો અને મંદિરોનું નિર્માણ પણ કરવામાં આવ્યું એ સમયગાળ દરમિયાન। હવે મધ્યયુગ કાળ દરમિયાન આપણે અગાઉના પાઠમાં જાણ્યું હતું કે પાલ વંશના, પ્રતિહાર વંશના, રાષ્ટ્રકૂટ વંશના, રાજપૂત વંશના તેમજ દિલ્હીની ઉપર સલ્તનત કાળ આવ્યો અને મુઘલ સામ્રાજ્ય સ્થપાયું। આ બધી જ બાબત આપણે પ્રકરણ 1-3ની અંદર સમજી રહ્યા છીએ કે આ બધા જ કાળો વિશેની બાબત, અને અગાઉ જે ગુપ્ત અને મૌર્ય વંશની બાબત તમે ધોરણ 6માં ભણી ચૂક્યા છો, તો આ બધો જ સમયગાળો જે છે એ મધ્યયુગનો જે સમયગાળો છે એની અંદર જે તે વંશના શાસકો શાસન કરી ગયા, એમના દ્વારા જુદી જુદી અલગ અલગ વિશિષ્ટ શૈલીમાં કંઈક નવી સ્થાપત્ય કલાનો વિકાસ થયો। દરેક સમયના શાસકોએ જુદા જુદા પ્રકારના બાંધકામો બંધાવ્યા, એ સ્થાપત્યોની અંદર વાવ, તળાવો, મંદિરો, મસ્જિદો, બહુ મોટા પ્રમાણમાં જુદું જુદું બાંધકામ થયું અને ભારતના જુદા જુદા જેટલા પ્રાંત છે, જુદા જુદા જે વિભાગો છે એ વિભાગોને વારસામાં મળેલી સ્થાપત્ય કલા જે પોતપોતાના રીતે વિકસાવી, એટલે કે ભારત પ્રદેશની અંદર જે જે પ્રદેશની અંદર કંઈક અલગ પ્રકારની સ્થાપત્ય કલાનો વિકાસ જુદી જુદી શૈલીમાં થયો, તો જેમાં આપણે સ્થાપત્યોની અંદર સૌથી પહેલા સમજીએ શિલ્પકલા। શિલ્પકલા એટલે શું? સૌથી પહેલા તો એ સમજવું પડે, શિલ્પીના મનમાં જે કંઈ ભાવો જાગે છે એ ભાવ જાગતા એ ભાવને પોતે મથોણી અને છીણી વડે
पत्थरों पर अथवा तो लाकड़ा पर के धातु पर पोते कंडारे छे कोतरे छे ए जे कार्य थाय छे एने आपणे शिल्पकला कहीए छे। એટલે શિલ્પકલા એટલે શું? તો શિલ્પ એટલે તમારા મનમાં સીધું તો પથ્થર જ, પરંતુ અહીંયા શિલ્પકલામાં પથ્થર, લાકડા અને અન્ય ધાતુઓની વાત પણ આવે છે। એટલે કે શિલ્પીના મનમાં, શિલ્પી જે આ આવા બાંધકામો બનાવે છે એના મનમાં જે વિચારો છે એ મનમાં જાગતા જે એના ભાવો છે એ ભાવોને પોતે શું કરે છે, પોતે એના જે બાંધકામ કરવાના જે હથિયારો છે એ હથિયારોમાં હથોડી, છીણી જેનું ટાંચણું હોય છે તે, એના વડે એ પોતે જુદા જુદા પાષાણ એટલે કે પથ્થરો, પાષાણ, લાકડા, પથ્થર ઉપર પણ ખરું, લાકડા ઉપર પણ ખરું અને ધાતુઓ પણ હોઈ શકે। ધાતુ પર કંડારિત કરવાની કલા, કંડારિત એટલે કે એને પોતાના મનમાં જે એ બાંધકામના કંઈ પણ વિચારો આવે છે એ મુજબ એની અંદર એને આકાર આપવો એટલે કંડારિત કરો। હવે બાબત આપણે સમજીએ સ્થાપત્ય, સ્થાપત્ય એટલે શું? સ્થાપત્ય એટલે શું? તો સ્થાપત્ય માટે શિલ્પ જ્ઞાન, શિલ્પશાસ્ત્ર મહત્વનો શબ્દ વપરાય છે। સ્થાપત્ય માટે શું આવે છે? શિલ્પી, અહીંયા આપણે શિલ્પીની વાત તો સમજી ગયા કે કોણ છે, એના માટે આવશે શિલ્પ શાસ્ત્ર। તો સામાન્ય રીતે આ સ્થાપત્યનો અર્થ આપણે જોઈએ તો, એનો સરળ અર્થ જોઈએ તો શિલ્પશાસ્ત્ર, અથવા તો આપણે સાદો અર્થ કહીએ તો શું થાય, બાંધકામ, તે વિશિષ્ટ પ્રકારનું જે બાંધકામ થાય છે તે, એ બાંધકામને આપણે સ્થાપત્ય કહીએ છીએ। આ સ્થાપત્યની અંદર મકાનો હોય, કુવાઓ હોય, કિલ્લાઓ હોય, મિનારા, મંદિરો, મસ્જિદો, મકબરા હોય, વાવ હોય, તો એવા ઘણા બધા બાંધકામ છે। દરેક બાંધકામને આપણે શું કહીએ છીએ, સ્થાપત્ય કહીએ છીએ। અને સ્થાપત્યની અંદર નિપુણ, સ્થાપત્ય કલામાં જે નિપુણ હોય એટલે એને સ્થાપત્ય કલાનું સારું એવું જ્ઞાન હોય, એ સ્થાપત્ય કલામાં જે નિપુણ વ્યક્તિ છે એ વ્યક્તિને આપણે સ્થપતિ કહીએ છીએ। સ્થપતિ કહેવાય છે। હવે આપણે આ જે સ્થાપત્યની વાત કરી છે એની અંદર આપણે સમજશું ભારતના સ્થાપત્યો। ભારત દેશની અંદર જે કઈ જુદા જુદા સ્થાપત્યો સ્થપાય અથવા તો એ સ્થાપત્યનું બાંધકામ થયું એની વાત કરીએ તો, આપણે અગાઉ જાણ્યું હતું રાજપૂત યુગ, પછીના જે સમયગાળો મુઘલ સામ્રાજ્ય, બધી જ સલ્તનત કાળ બધું, તો રાજપૂત કાળ દરમિયાન જે કલા વિકસી, રાજપૂત યુગીન કલા જે હતી સ્થાપત્યની, એ રાજપૂત કાલીન સ્થાપત્યની અંદર જે સ્થાપત્યનો વિકાસ થયો એ રાજપૂત કાલીન સ્થાપત્ય શૈલી હતી નાગર શૈલી। હવે ઈસવીસન 700 થી 1200 સુધીનો સમયગાળો રાજપૂત યુગનો હતો। અહીંયા જે મંદિરો કે જે કંઈ સ્થાપત્યો બંધાવ્યા એ નાગર શૈલીના હતા, એ વધારે ઉત્તર ભારતમાં પ્રચલિત થઈ હતી। અહીંયા આપણે જોઈએ તો નાગર
नगर शैली नी अंदर खजुराहो नु मंदिर, पुरी नु लिंगराज मंदिर अने सौराष्ट्र नु गोप मंदिर एवा मंदिरों नु बांधकाम जे छे ए नागर शैली नु बांधकाम छे। पछी आपणे दिल्ली सल्तनत नो समयगाळो जोईए तो दिल्ली सल्तनतना समयगाळ दरमियान जे बांधकामो थया ए बांधकामो कंईक नवी रीते थया, कारण के इस्लाम साथे संकळायेल आ सल्तनत समयगाळो हतो, एटले कंईक नवी ज स्थापत्यनी शैली हती। ए शरूआतमां केवी जोवा मळे छे आपणने, अरब शैली। શરૂઆતના સમયકાળ દરમિયાન અરબ શૈલી જે હતી એ વધારે પ્રખ્યાત નહીની છે। આ સ્થાપત્યોની અંદર જામા મસ્જિદ, મકબરા, રોજાઓ તેમજ અલગ અલગ પ્રકારના જુદા જુદા સ્થાપત્યો મહત્વના છે। આ સ્થાપત્યોમાં જે દિલ્હી સલ્તનતનો સમયગાળો હતો એમાં રોજાઓ, મસ્જિદો અને સાથોસાથ મકબરાઓ આના બાંધકામ વિશેષ હતા। એની અંદર દિલ્હી સ્થાપત્યમાં જામા મસ્જિદ, કુતુબ મિનાર, મોજી ખાસ, અલાઈ દરવાજા, સિરીનો કિલ્લો, તો આવા બાંધકામો વિશેષ પ્રખ્યાત હતા। અને ફિરોઝ તુગલુકે પણ બાંધકામ કરાવ્યા, ફિરોઝ તુગલુકે પણ જુદી જુદી મસ્જિદો અને નહેરો બંધાવી, ગુજરાત, બંગાળ અને માળવાની અંદર પણ મુસ્લિમ શાસકો શાસન કરી ચૂક્યા એવોના સમયમાં પણ અનેક સ્થાપત્યો ગુજરાતમાં પણ થયા, જેની અંદર આપણે આપણા ગુજરાતની અંદર અમદાવાદમાં ભદ્રનો કિલ્લો, પછી જામા મસ્જિદ, બંગાળની અંદર સોના મસ્જિદ અગત્યના છે। આ સમયે હિન્દુ રાજાઓનું પણ શાસન હતું, તો હિન્દુ સ્થાપત્યોમાં શું, તો હિન્દુ સ્થાપત્યોની અંદર રાણા કુંભારે બનાવેલો કુંભલગઢનો દુર્ગ, દુર્ગ એટલે શું થશે, દુર્ગનો અર્થ થાય કિલ્લો, રાણા કુંભા દ્વારા જે બાંધકામ થયું, અહીંયા કેવું રાજપૂત યુગની અંદર નાગર શૈલીનું, દિલ્હી સલ્તનતમાં અરબ શૈલીનું એવા બાંધકામ થયા, પણ અહીંયા આપણે જે મુસ્લિમ શાસકો દ્વારાનો જે અલગ શૈલીનો વિકાસ થયો, પણ બીજા હિન્દુ સ્થાપત્યો જે હતા એની અંદર અતિ મહત્વના જો હોય તો રાણા કુંભા દ્વારા બનાવાયેલો કુંભલગઢનો દુર્ગ એટલે કે નો મહેલ અથવા તો કિલ્લો, અને ચિત્તોડની અંદર આવેલો ચિત્તોડનો કીર્તિસ્તંભ અથવા તો એને આપણે વિજયસ્તંભ પણ કહીએ છીએ અગત્યના છે। સૌથી મહત્વની બાબત જોઈએ તો તમારા પાઠ્યપુસ્તકમાં એક સુંદર મજાના મંદિરનું ચિત્ર આપેલું છે, અહીંયા લખેલું છે કોણાર્કનું સૂર્ય મંદિર, એની બાબત આપણે સમજીએ તો આ કોણાર્કના સૂર્ય મંદિરની વાત કરીએ તો એ 13મી સદીના સમયકાળ દરમિયાનનું આ સૂર્ય મંદિર કોણાર્કમાં બાંધવામાં આવેલું। આ કોણાર્કની અંદર હોયસલેશ્વરનું મંદિર પણ વિશિષ્ટ છે, એટલે કે કોણાર્કનું સૂર્ય મંદિર અને હોયસલેશ્વરનું મંદિર જે છે એ સૌથી વિશિષ્ટ પ્રકારના છે। આ બંને મંદિરોની કંઈક વિશિષ્ટતા જુદી છે। ઓડિશાના પુરી જિલ્લાની અંદર બંગાળના અખાત પાસે આ કોણાર્કનું સૂર્ય મંદિર આવેલું છે। કોણાર્કના સૂર્ય મંદિરની સ્થાપના કઈ સદીમાં થઈ એમ પૂછાય તો સમયકાળ લખવાનો છે 13મી સદી। 13મી સદીના સમયકાળ દરમિયાન ગંગ વંશના જે રાજા હતા નરસિંહ વર્મન, નરસિંહ વર્મન, આ નરસિંહ વર્મન એ
नरसिंह वर्मन जे हता ए प्रथम जे हता नरसिंह वर्मन प्रथम एना समय काल दरम्यान એટલે કે એના સમયમાં આનું બાંધકામ થયું. હવે આ મંદિરની વિશેષતા શું છે તો કે એ મંદિરને સાત અશ્વો એટલે કે સાત ઘોડાઓ વડે ખેંચાતું હોય એવું રથ જે છે સાત ઘોડાઓ જાણે એ રથને ખેંચી રહ્યા હોય એવા રથ જેવું આ કોણાર્કનું સૂર્ય મંદિર છે. હવે અહીંયા 12 વિશાળ કયા છે આ મંદિરને 12 વિશાળ પૈડા છે. હવે એ પૈડાઓ જે છે એ પૈડા રથના બતાવેલા છે અને આ મંદિર જે છે કોણાર્કનું સૂર્ય મંદિર એ કાળા પથ્થરમાંથી બનાવેલું છે. કાળા પથ્થરોમાંથી બનાવેલું છે અને કાળા પથ્થરમાંથી બનાવાયેલું હોવાથી એને કાળા પેગોડા તરીકે પણ ઓળખવામાં આવે છે. તમને એમ પૂછે કે કાળા પેગોડા વિશે લખો તો લાવું તો આપણે આવતું જ નહોતું એમ નહીં. કાળા પેગોડા એટલે શું તો કે કોણાર્કનું સૂર્ય મંદિર એના વિશે આપણે લખવાનું છે. તો એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે કોણાર્કના સૂર્ય મંદિરને કાળા પેગોડા તરીકે શા માટે ઓળખવામાં આવે છે. કારણ શું કે આ મંદિર કાળા પથ્થરોમાંથી બનાવાયેલું છે તેથી કોણાર્કના સૂર્ય મંદિરને કાળા પેગોડા તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ ઉત્તર ભારતના મંદિરોની જે શૈલી છે લાક્ષણિકતા છે એ લાક્ષણિકતામાં તો કે મંદિરોના ઉપરના ભાગમાં ગોળ શિખરો છે અને સ્તંભ વિનાના ખંડો છે. કોઈ ટેકા વગર બનાવેલો આખો ખંડ. હવે આવી વિશિષ્ટતા આપણા આ જૂના સ્થાપત્ય મધ્યયુગીન સ્થાપત્ય કલાની વિશિષ્ટતા છે. કોઈ પણ નવું મકાન આપણે બાંધકામ કરીએ તો શું કરીએ, તરત જ પિલ્લર બાંધવાની શરૂઆત કરીએ કે જેના ઉપર એ સ્તંભ ઉપર મકાન ટકી શકે. પરંતુ ઉત્તર ભારતના મંદિરોની લાક્ષણિકતા એ છે કે ગોળ શિખરો છે અને એ સ્તંભ વગરના ખંડો પણ છે એ મંદિરોની અંદર. દક્ષિણ ભારતની અંદર જોઈએ તો દક્ષિણ ભારતના જે મંદિરો છે એ કેવા છે, શંકુ આકારના છે, અણીદાર શિખરો વાળા શંકુ આકાર તમે જાણો છો. હવે એવા મંદિરોનું બાંધકામ થયું સાથોસાથ દક્ષિણ ભારતની અંદર અતિ મહત્વની બાબત જો હોય એના મંદિરોની તો એ છે ગોપુરમ. આ દક્ષિણ ભારતના જે મંદિરો છે એ મંદિરોમાં મહત્વની બાબત હોય તો એ ગોપુરમ છે. ગોપુરમ એટલે શું, તો ગોપુરમ એટલે કે એવું બહુ જ મોટો વિશાળ પ્રવેશ દ્વાર. મંદિરનો પ્રવેશ દ્વાર જે હોય એને ગોપુરમ કહેવામાં આવે છે. એ દક્ષિણ ભારતના મંદિરોની વિશિષ્ટતા છે કે એના મંદિરોના પ્રવેશ દ્વાર એટલા કલાત્મક રીતે અને ખૂબ ઊંચા બાંધવામાં આવેલા જે પ્રવેશ દ્વારો છે એને આપણે ગોપુરમ કહીએ છીએ અને એ દક્ષિણ ભારતના મંદિરોની વિશિષ્ટતા છે. મંદિરોની અંદરના ભાગમાં શું છે સ્થાપત્યની દ્રષ્ટિએ, તો મંદિરોની અંદર ગર્ભગૃહ એટલે કે જે મંદિરની અંદર ભગવાન કોઈ પણ જેનું મંદિર બાંધવામાં આવેલું છે એમની મૂર્તિ કે કંઈ સ્થાપન કરવામાં આવેલું હોય જે સૌથી અંદરનો ભાગ છે એને ગર્ભગૃહ કહેવાય. અંતરાલ એટલે કે વચ્ચેનો ભાગ જે ખુલ્લો હોય છે તે, પછી મંડપ જે થાંભલાના દ્વારા બનાવાયેલું હોય છે, શૃંગાર ચોકી હોય અલગ પ્રકારની, અથવા તો મુખ મંડપ એટલે કે શરૂઆતનો ભાગ જે કહી શકાય તે. સાથોસાથ મંદિરને શું હોય છે, પ્રદક્ષિણા પથ. પ્રદક્ષિણા પથ એટલે શું, તો કે મંદિરની ફરતે આપણે ચાલીને મંદિરની ફરતે ચક્કર લગાવીએ છીએ એ ચક્કર પ્રદક્ષિણા કરવા માટેનો રસ્તો જે છે એને આપણે પ્રદક્ષિણા પથ કહીએ છીએ. તો આ જે મંદિરો બંધાયા છે એ મંદિરોની અંદર શું છે, પેલા ગર્ભગૃહ છે,
પછી અંતરાલ છે, અંતરાલ પછી શું છે તો મંડપ આવે, શૃંગાર ચોકી આવે અથવા તો મુખ મંડપ પણ હોય, અને સાથોસાથ મંદિર જે બનાવેલું છે એની ફરતે પ્રદક્ષિણા પથ પણ હોય છે કે જેના દ્વારા આપણે મંદિરનું ફરતું ચક્ર લગાવી શકીએ છીએ. આ સમયકાળ દરમિયાન, એટલે કયો મધ્યયુગીન સમયકાળ જે હતો, એ સમયકાળ દરમિયાન જે મંદિરો બંધાયા એની અંદર મહત્વના મંદિરો જો હોય તો પલ્લવ વંશના રાજાઓના સમયકાળ દરમિયાન બંધાવાયેલા રથ મંદિરો, એમાંનું મહત્વનું આપણે જોયું કયું, કોણાર્કનું સૂર્ય મંદિર જે રથ જેવું જ બતાવે છે, રથ મંદિરો કહેવાય. તાંજોરની અંદર આવેલું રાજરાજેશ્વરનું મંદિર એ પણ અતિ મહત્વનું છે. અને આ રાજરાજેશ્વરનું મંદિર જે છે એ સમયકાળ દરમિયાન, જ્યારે એ સમયકાળ દરમિયાન બાંધવામાં આવ્યું મધ્યયુગના સમયકાળ દરમિયાન, ત્યારના એ મંદિરોની અંદર આ તાંજોરનું જે રાજરાજેશ્વરનું મંદિર છે એ સૌથી ઊંચું મંદિર છે, એ ઊંચું મંદિર ગણાતું. પછી તો જે સમયકાળ વીતતો ગયો અને અલગ થતો ગયો, પણ એ સમયકાળ દરમિયાન તાંજોરની અંદર આવેલું જે આ રાજરાજેશ્વરનું મંદિર છે એ અતિ મહત્વનું બની રહ્યું, કારણ કે એ સમયનું સૌથી ઊંચું મંદિર હતું. તો બાળ મિત્રો, આજે આપણે આ મધ્યયુગીન સ્થાપત્યોની અંદર શું સમજ્યા, તો સૌથી પહેલાં તો મધ્યયુગીન સ્થાપત્યો કયા કયા, તો એની અંદર રાજપૂત વંશના, સલ્તનત વંશના, મુઘલ શાસનના, દરેક જે મધ્યયુગના સમયકાળ દરમિયાન જે કંઈ શાસકો આવ્યા અને એમના દ્વારા જે કંઈ બાંધકામો કરાવવામાં આવ્યા એ બધા મધ્યયુગીન સ્થાપત્યો કહેવાય છે. જેમાં આપણે સ્થાપત્યો એટલે શિલ્પકલાનું હતું, સ્થાપત્ય સાથે શિલ્પકલા જોડાયેલી છે, બરાબર છે. તો શિલ્પકલા જે છે એ શું છે, તો કે શિલ્પીના મનમાં એટલે શિલ્પ બનાવનાર વ્યક્તિના મનની અંદર જે ભાવ જાગે છે એ ભાવને પોતે છીણી અને હથોડીની મદદથી પથ્થર, લાકડા કે ધાતુ ઉપર કંડારે છે, એને આપણે શું કહીએ છીએ, શિલ્પકલા. પછી આપણે જોયું સ્થાપત્ય, સ્થાપત્ય એટલે શું, શિલ્પશાસ્ત્ર. શિલ્પશાસ્ત્રને આપણે સામાન્ય ભાષામાં, સાદી ભાષામાં શું કહીએ, બાંધકામ. અને જે વ્યક્તિ સ્થાપત્ય કલાને જાણે છે, સ્થાપત્ય કલામાં જે નિપુણ છે એ વ્યક્તિને આપણે સ્થપતિ કહીએ છીએ. આ બાંધકામ કરવાની અલગ અલગ વિશિષ્ટ રીતો છે, અલગ અલગ શૈલીઓ છે. એમાં રાજપૂત યુગ દરમિયાન નાગર શૈલી અને સલ્તનત સમયકાળ દરમિયાન શરૂઆતમાં અરબ શૈલીનો વધારે વિશેષ જોવા મળે છે. દરેક પ્રકારની મસ્જિદો, મકબરાઓ, રોજાઓ, જુદા જુદા મંદિરો, કુવાઓ, બાવ, સ્તંભો તેમજ સાથે સાથ બીજા અન્ય પ્રકારના વિશિષ્ટ કિલ્લાઓનું બાંધકામ પણ થયેલું. એમાં મહત્વના બાબત હોય તો એ છે એક વિજય સ્તંભ અને બીજું છે કોણાર્કનું સૂર્ય મંદિર. આ બંનેના ચિત્ર તમને તમારા પાઠ્યપુસ્તકમાં આપેલા છે. કોણાર્કનું સૂર્ય મંદિર જે છે એ 13મી સદીમાં બંધાયેલું, અને આની વિશિષ્ટતા શું, તો કે આ મંદિર કેવું છે કે 7 અશ્વો દ્વારા જાણેને ખેંચવામાં આવતું હોય એવા રથ જેવું છે, અને એ રથને અહીંયા કુલ 12 પૈડા દર્શાવેલા છે. આ મંદિર કાળા પથ્થરોમાંથી બનાવાયું હોવાથી એને કાળા પેગોડાના નામથી પણ ઓળખવામાં આવે છે. ઉપરાંત આપણે શું જોયું કે ઉત્તર ભારતની અંદર કે દક્ષિણ ભારતની અંદર જે બાંધકામો થયા એની વિશિષ્ટતા શું, ઉત્તર ભારતના મંદિરોની વિશિષ્ટતા શું, તો કે ગોળ શિખરો અને સ્તંભ વગરના ખંડો. દક્ષિણ ભારતના મંદિરોમાં શું, તો કે શંકુ આકારના અણીદાર શિખરો વાળા જે મંદિરો હતા. અને દક્ષિણ ભારતના મંદિરોમાં બીજી વિશિષ્ટતા એ કે મંદિરોના આગળ બહુ મોટા ભવ્ય પ્રવેશ દ્વારો બાંધવામાં આવતા, જેને આપણે ગોપુરમના નામથી ઓળખીએ છીએ. મંદિરના બાંધકામમાં શું હોય, તો પ્રથમ થી લઈને છેક તમારે અંદર જવું હોય તો વચ્ચેના ભાગમાં શું આવે, અંતે શું આવે, મંદિરનો મુખ્ય ભાગ જે છે એ ગર્ભગૃહ, પછી ખુલ્લો ભાગ આવે એને આપણે અંતરાલ કહીએ, પછી શું આવે, તો કે મંડપ આવે,
एक नानकड़ो बीजो खुल्लो भाग जे बंधायेलो थांभला ने एना वडे साथोसाथ श्रृंगार चौकी अथवा तो मुख मंडप शुरुआत में जवानो जे भाग छे ते आम अलग अलग विभाग में ए मंदिरों ने बांधवानी शैली नो विकास थयो अने मंदिर ने बीजो शुं होय छे तो मंदिर फरते आपणे चक्र लगावी शकीए एवो प्रदक्षिणा पथ पण होय छे। आमा महत्वना मंदिरनी अंदर पल्लवकालीन रथ मंदिरो अने तांजोरनो राजराजेश्वरनो मंदिर आ महत्वना रह्या। हजी पण आगळ आपणे स्थापत्य विशे समजवाना छे એ વાત આપણે હવે પછીના લેક્ચરમાં સમજશું। ત્યાં સુધી આવજો।